ને મિત્રો મજામાં મિત્રો આપણે જુદા જુદા સમ ની અંદર ગાણિતિક જે નિયમો કયા કઈ રીતે અસર કરે છે જોવા માટે વિવિધ સમ્સ આપણે જોઈ રહ્યા છે. એમાં એક આવો સમ છે કે એક સંખ્યાને 15 વડે તથા 6 વડે ગુણી તેઓનો સરવાળો કરવાથી મળતું પરિણામ ક્યુ હોઈ શકે. મિત્રો અહીંયા આપણે એવું વિચારી શકીએ કે સંખ્યા એટલે એક્સ છે. અહીંયા થોડુંક વધારાનું એક એડ કરી દો કે એક પૂર્ણાંક આ જરૂરી છે. તો મેં આ સમ બનાવ્યો છે તો મારી ભૂલ જ છે કે અહીંયા પૂર્ણાંક સંખ્યા આપણે લઈ લઈએ છીએ. તો ધારો કે એક સંખ્યા એક્સ છે, પૂર્ણાંક સંખ્યા છે બરોબર, એને 15 વડે ગુણીએ છીએ એટલે આ 15 એક્સ થયા, તથા 6 વડે ગુણીએ એટલે 6 એક્સ થયા બરોબર. 6 × x એમ 15 × x એટલે આપણે ગુણી લીધા અને તેઓનો સરવાળો એટલે આ સરવાળો કર્યો બરોબર. તો મળતું પરિણામ એટલે 15 × 6 = 21x એ બરાબર શું હોઈ શકે? તો મિત્રો આ કેના જેવી વાત છે કે અહીંયા જે સંખ્યા મળે છે એને તમે એક્સ ને ગુણાકારમાં 21 છે એટલે છેદમાં 21 આવે બરાબર છે. મિત્રો એટલી વાત તો ફાઇનલ છે કે એના છેદ ઉડી જવાના છે. હવે એક બીજી વાત તમે કીધું કે આમાં લોજિકનો તમે ઉપયોગ કરી શકો છો કે 21 નું હોવું એટલે 3 વડે પણ ભાગાકાર થતો હશે અને 7 વડે પણ થતો હશે. 3 માટેનો નિયમ આપણે ખબર છે કે અહીંયા કોઈ પણ સંખ્યા છે એને 3 વડે નિશેષ તો જ ભાગી શકાય, એના અંકોનો સરવાળો 3 થવો જોઈએ અથવા 3 ગુણાંકમાં 3 × 6 થવો જોઈએ, કાં 3 × 9 થવો જોઈએ, કાં 3 × 12 થવો જોઈએ. સમજાય છે વાત? તો મિત્રો આપણે જોઈએ જેમ કે અહીંયા જ જોઈએ 3 + 9 ચલો અહીંયા તો 12 થઈ ગયા, તો પાછા 1 ને 2 3 એટલે મતલબ 12 ખબર છે, 4 × 3 = 12 એટલે આમાં શક્યતા છે. અહીંયા જો 2 + 8 = 10 ચલો તો એમાં શક્યતા જ નથી. 1 + 4 = 5 એમાં શક્યતા જ નથી. 4 + 6 = 10 શક્યતા નથી. ફાઇનલ થઈ ગયું મિત્રો કે જવાબ શું આવશે, 30009. તો અહીંયા લોજિક એ જ છે કે 3 ની વિભાજ્યતાની ચાવી છે એનો ડાયરેક્ટ ઉપયોગ છે. તો આવું ક્યારેક પૂછે તો ઝડપભેર તમે કરી શકો. જોઈએ નેક્સ્ટ. ને મિત્રો અહીં માત્ર સૂત્ર આધારિત એક વાત છે કે નક્કર અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ. મિત્રો તમને ખબર છે કે જ્યારે કોઈ પણ ગોળો લ્યો અને જે નક્કર ગોળો હોય અને તમે જોઈને ત્રિજ્યા r હોય તો આખા ગોળાની જે ક્ષેત્રફળ છે, સપાટીનું ક્ષેત્રફળ એ કેટલું હોય છે? 4πr² ઓકે. હવે જ્યારે તમે અર્ધગોળો લ્યો તો નક્કર હોય અને અર્ધગોળો હોય એ સ્વાભાવિક છે કે આ સપાટી અડધી થઈ ગઈ, 2πr² પણ આ નક્કર હોવાથી અહીંયા પણ એક સપાટી મળે છે જેને તમે તમારા મુખ સામે રાખો તો આવો જ આકાર મળે છે અને આ આકારની સપાટીનું તમને ખબર જ છે πr² એટલે 2πr² તમે πr² ઉમેરશો ઇન ઓર્ડર કે 3πr² આવું ક્યાંય આપેલું છે? જરૂર આપેલું છે. તો મિત્રો આટલું સિમ્પલ હોય છે, બસ ખબર હોવી જોઈએ કે અહીં શું આવશે. તો આ જવાબ આવશે 3πr² નહોતી ખબર, કંઈ વાંધો નહીં, આજથી આ તમને ખબર પડી ગઈ છે. અહીં મિત્રો તમને એવું કીધું છે કે 2 સંખ્યાઓનો સરવાળો 11 છે તથા તેમનો ગુણાકાર 30 છે તો તે 2 સંખ્યાઓના વર્ગોનો સરવાળો ખાલી જગ્યા થાય. મિત્રો જ્યારે ખાલી એમ ધારશું ત્યાં સમજાઈ જશે કે 2 સંખ્યાઓનો સરવાળો એટલે કે x + y તમને આપ્યા છે 11 તથા તેમનો ગુણાકાર એટલે x × y તમને આપ્યું છે 30 તો તે 2 સંખ્યાઓ એટલે કે x અને y એના વર્ગો, આ એના વર્ગો અને એનો સરવાળો, આ સરવાળો એ તમારે શોધવાનો છે. મિત્રો તમે આને જુઓ છો, આને જુઓ છો, આને જુઓ છો તો ક્યાં યાદ આવે છે? તો હા સાચી વાત છે, તમને આ યાદ આવતું હશે કે ભાઈ x + y નો વર્ગ હોય તો આના 3 પદ આવે, પૂર્ણવર્ગ ત્રિપદીને રૂપે x નો વર્ગ થાય વત્તા આ 3નો ગુણાકાર 2xy + y². તો મિત્રો કામ આપણું પૂરું થઈ ગયું છે કારણ કે જે શોધવાનું છે આમાંથી જ મળી જશે. x + y તમને આપ્યા છે 11 એટલે તમે અહીંયા 11 નો વર્ગ કરશો, પછી xy ની કિંમત તમે જાણો છો 30 તો એ પણ મૂકી દો, x² + 2 × 30 + y² તો x² + y² એ શોધવાનું છે એટલે 30 × 60 એને આ બાજુ લઈ આવશું. ચલો 11 નો વર્ગ કેટલો થશે? 121 - 60 અહીંયા શું વધ્યું? x² + y² તો કામ તો પૂરું થઈ ગયું છે. તરત કહેશો તમે કે આનો જવાબ આવશે 121 માંથી 60 જવાબ દેશો તો કેટલા આવશે? 61. તો આર યુ આ જવાબ. તો મિત્રો અહીં તો સાદું સીધું પૂછ્યું છે 11 અને 30 એટલે આમ જો તો 6 × 35 એમ કરીને તમે કરી શકો કે 6 × 5 = 11 6 × 35 તો 6 × 6 = 36 5 × 5 = 25 અને આમ કરીને 61 લઈ શકો. પણ જો હેવી આપ્યો હોય
મતલબ કાંઈ 11 ને 30 ની એટલે કોઈ મોટી સંખ્યા હોય તો તમે ઝડપભેર આ રીતે પણ કરી શકો છો. તો મિત્રો બંને રીત સાચી જ છે, તમને જે મજા આવે પણ કેવી રીતે કયો સમ આપ્યો છે એ આપણે જોતું રહેવાનું છે. તો મજા આવી મિત્રો, તો બસ આનંદ કરતા રહ્યો, મજા કરતા રહ્યો અને વધુ ને વધુ વિડીયો જોતા રહ્યો. વિશ યુ ઓલ ધ બેસ્ટ, આવજો.